વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી 2 એમાં ચેપ્ટર 11 વિશેષણ અને વિશેષ્ય. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સંજ્ઞા કોને કહેવાય, સંજ્ઞાના પ્રકારો સમજ્યા. સંજ્ઞા એટલે નામ, બરોબર, અને સંજ્ઞાના પ્રકારો, પાંચ સંજ્ઞાના પ્રકારો આપણે સમજ્યા, બરોબર. વ્યક્તિવાચક, જાતિવાચક, ભાવવાચક, દ્રવ્યવાચક ને સમૂહવાચક સંજ્ઞા. તો આજે આપણે વિશેષણ અને વિશેષ્ય. તમને વિદ્યાર્થી મિત્રો વાક્ય આપેલું હોય, વાક્યમાં શું હોય, નામ હોય, કોઈ વ્યક્તિનું નામ હોય, કર્તા. નામ એટલે શું, કાર્ય કરનાર કર્તા, બરોબર, કર્તા. અને એ જે કામ કરે છે ક્રિયાપદ. દાખલા તરીકે રમેશ લખે છે, તો રમેશ છે એ શું છે, કર્તા છે. શું છે, કર્તા. અને લખે છે એ શું છે, ક્રિયાપદ. પછી લખો, ધ્યાન આપો, વાક્યનો આપણે પહેલા અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, કબૂતર ઉડે છે, કોઈ પણ વાક્ય આપણે જોઈએ, કબૂતર ઉડે છે. તો આ જે કબૂતર છે એ કર્તા છે, કે ભાઈ સંજ્ઞા છે, નામ છે. ઉડે છે એ શું છે, ક્રિયાપદ છે, બરોબર ને. એટલે વાક્યમાં કર્તા અને ક્રિયાપદ હોય ત્યારે જ વાક્ય બને. તો આવું વાક્ય હોય તો શું કરવાનું એ આપણે સમજવાનું છે. વાક્યમાં વિશેષણ અને વિશેષ્ય હોય છે. ગાય ચરે છે, શું છે, ગાય ચરે છે. પણ એવું કે રાતે ગાય ચરે છે એટલે લાલ ગાય ચરે છે. તો આ જે લાલ છે, લખવાનું બંધ કરો અત્યારે વિદ્યાર્થી મિત્રો. આ જે લાલ છે એ શું છે એ સમજવાનું છે આપણે. ચાલો જુઓ, કબૂતર ઉડે છે, પણ આ કબૂતર કેવું છે, ભૂરું. ધોરણ 6 ના વિદ્યાર્થીઓ હોશિયાર છે. વિદ્યાર્થીઓ તો છે પણ કેવા છે, હોશિયાર. વિશેષણ લાગ્યું, જે વિશેષતા બતાવે એને શું કહેવાય, વિશેષણ. કબૂતર છે પણ કબૂતર કેવું છે, ભોળું, ભોળું કબૂતર. ત્યાં વિશેષણ લાગ્યું. ટીવી છે, ટીવી મોટું છે, ટીવી કેવું છે, મોટું, મોટું ટીવી. તો એ વિશેષણ કહેવાય, બરોબર. આને શું કહેવાય, વિશેષણ. અને આ જે છે વિશેષ્ય કહેવાય, વિશેષતા બતાવે. કોની વિશેષતા, જે વસ્તુની છે એ વસ્તુ, વિશેષ્ય. સમજાય છે. ચાલો, ઘોડું કબૂતર નામની વિશેષતા સૂચવે એને વિશેષણ કહેવાય. એમાં આકાર, કદ, રંગ બધું જ આવી જાય. કે ભાઈ મોટું ટીવી, તો એ આકાર આવ્યો, બરાબર, કદ આવ્યું. પછી ગોળ દડો, તો એ પણ વિશેષતા છે. દડો તો છે પણ કેવો છે, ગોળ. લાલ દડો, તો દડો તો છે પણ કેવો છે, લાલ. રંગ સૂચવ્યો, આકાર, કદ, રંગ, ઊંચાઈ. ઊંચો છોકરો, છોકરો તો છે પણ કેવો છે, ઊંચો. તો જે ઊંચો છે એ શું છે, વિશેષણ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો, વિશેષણ અને વિશેષ્ય. વિશેષ્ય એટલે વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવાય તેને વિશેષ્ય કહેવાય, બરોબર. વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવે એને વિશેષ્ય કહેવાય. ટૂંકમાં વિશેષ્ય એ કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણીનું નામ હોઈ શકે છે. પણ જ્યારે આખું વાક્ય તમને આપવામાં આવે ત્યારે તમે કન્ફ્યુઝ થાવ કે ભાઈ તમને ટૂંકું વાક્ય આપવામાં આવે તો તમને વિશેષણ અને વિશેષ્યમાં ખબર પડે. વિશેષણ એ નામના અર્થમાં વધારો કરે. વિશેષણ એ નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. નામના અર્થમાં વધારો કરે એ વિશેષણ. નામ કેવું છે,
विशेषता बताए सोनानी वीटी वीटी तो छे पण केवी छे सोनानी सोनानी साकड़ साकड़ तो छे पण सोनानी छे रूपाना कड़ला कड़ला तो छे पण केवा छे रूपाना बराबर ता रूपाना छे शू छे विशेषण अने कड़ला छे शू छे विशेष्य એટલે વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવાય એને વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવાય એને વિશેષ્ય કહેવામાં આવે છે વિશેષ્ય અને વિશેષણમાં આવે તમને સમજ પડી જવી જોઈએ લીસો પથ્થર તો પથ્થર એ શું છે વિશેષ્ય અને લીસો એ શું છે વિશેષણ ફાટેલું કપડું કપડું એ વિશેષ્ય અને ફાટેલું એ વિશેષણ સમજાય છે ચાલો સુંદર પહેરણ સુંદર છે વિશેષણ છે સુંદર સ્ત્રી સુંદર છોકરી તો સુંદર એ શું છે વિશેષણ અને છોકરી છે પહેરણ છે કે કપડું છે આ બધું શું છે વિશેષ્ય એટલે વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવાય એને શું કહેવાય વિશેષ્ય વિશેષણથી ઉપર વિશેષ્ય ચાલો સુંદર બગીચો સુંદર એ શું છે સુંદર એ શું છે વિશેષણ વિશેષણ અને બગીચો એ વિશેષ્ય સમજાય છે ચાલો વિદ્યાર્થી મિત્રો તે દયાળુ માણસ છે તે દયાળુ માણસ છે આમાં વિશેષણ શું અને વિશેષ્ય શું તે દયાળુ માણસ છે દયાળુ વિશેષણ છે અને માણસ છે વિશેષ્ય છે સમજાય છે ટૂંકમાં જેના વિશેની વાત છે એ શું છે વિશેષણ ચાલો એક એવું હું તમને બીજું વાક્ય કહું અમે ઠંડુ પાણી પીધું અમે ઠંડુ પાણી પીધું અમે ઠંડુ પાણી પીધું તો ઠંડુ છે એ વિશેષણ અને પાણી છે એ વિશેષ્ય સમજાય છે સરસ ચાલો લખો વિદ્યાર્થી મિત્રો હું લખાવું એ કોઈન સાચો ઘરે બેઠેલા વિદ્યાર્થીઓ પણ લખશે વ્યક્તિ પ્રાણી પક્ષી કે પદાર્થ સૂચવતા પદને નામ કહે છે પદને નામ કહે છે આગળ પોઈન્ટ આપો નામની વિશેષતા નામની વિશેષતા સૂચવતા પદને વિશેષણ કહે છે આગળનો પોઈન્ટ આપો વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવાય વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવાય તેને વિશેષ્ય કહે છે વિશેષ્ય નીચે અંડરલાઈન કરજો વિશેષ્ય કહે છે લખો જેમ કે નામના અર્થમાં
અર્થમાં આ જેમ કે કરી અને લખો નામના અર્થમાં વધારો કરે પાઠ્યપુસ્તકમાં કશું જ નથી નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહે છે લખો ગોરુ કબૂતર ગોરુ કબૂતર પછી લખો ગોરુ આ રીતે વિશેષણ છે અને કબૂતર એ વિશેષ્ય બે નંબર ઠંડુ પાણી મેં લખ્યું છે એ જ રીતે લખવાનું છે કોઈ ખોટો ન પાડે ઠંડુ પાણી તો ઠંડુ છે એ વિશેષણ છે અને પાણી છે એ વિશેષ્ય છે એ રીતે આપણે આગળનું વાક્ય લખીએ બીજું
ચશ્મા, લખો તૂટેલા ચશ્મા, તૂટેલા ચશ્મા. તૂટેલા છે એ શું થશે? વિશેષણ. અને ચશ્મા છે એ વિશેષ્ય. સોનાની વીંટી, લખો આગળ નવું, સોનાની વીંટી. તો સોનાની છે એ વિશેષણ છે, અને વીંટી છે એ શું છે? વિશેષ્ય. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? પાંચ પતંગ, લખો દસમું, પાંચ પતંગ. પતંગ તો છે ભાઈ, કેટલી? પાંચ. અને પતંગ એ વિશેષણ. સુંદર અક્ષરો, બરોબર. તો અક્ષરો છે શું છે? વિશેષ્ય. અને સુંદર એ શું છે? વિશેષણ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આ રીતે તમને કોઈ વાક્ય આપવામાં આવે, વિદ્યાર્થી મિત્રો જુઓ, તમને સાસ્વાદ્ય સમજૂતીમાં વાક્ય આપવામાં આવેલું છે. ચાલો આપણે કેટલાક વાક્યો સમજ્યા, એમાં વિશેષણ અને વિશેષ્ય આપણે અલગ તાર્યા અને તમને આવડી ગયા. ચાલો હવે આપણે વાક્યો જોઈએ. નીચે આપેલા વાક્યોમાંથી લખો સૂચના. નીચે આપેલા વાક્યોમાંથી તમને આ રીતે શોર્ટ આપવામાં આવે તો ખબર પડી જાય, બરોબર. પણ હવે આખું વાક્ય આપવામાં આવે તો કેવી રીતે વિશેષણ ને વિશેષ્ય શોધવું એ આપણે જોઈએ. ચાલો નીચે આપેલા વાક્યોમાંથી વિશેષણ અને વિશેષ્ય શોધીને લખો. પહેલું છે, અમે ઠંડુ પાણી પીધું. અમે ઠંડુ પાણી પીધું. મેં હમણાં સમજાવ્યું, આ ઠંડુ છે એ શું થશે? વિશેષણ. અને પાણી છે એ વિશેષ્ય. સમજાય છે? ચાલો બીજું વાક્ય. મારા ગરબડિયા અક્ષરો મને જ વંચાય. મારા ગરબડિયા અક્ષરો મને જ વંચાય. હવે આ ગરબડિયા છે એ શું છે? વિશેષણ. અક્ષરો કેવા છે? ગરબડિયા, બરોબર. વિશેષણ છે. અને અક્ષરો છે એ શું છે? વિશેષ્ય. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ચાલો આગળ. આ લીસા પાના પર બરાબર લખાતું નથી. ત્રીજું વાક્ય લખો, આ લીસા પાના પર બરાબર લખાતું નથી. ચાલો હવે ધ્યાન આપો. પાના છે કેવા છે? લીસા. તો આ લીસા શું છે? વિશેષણ. સરસ. અને પાના વિશેષ્ય. વિશેષ્ય.
વિશેષ્ય લખી લો વિદ્યાર્થી મિત્રો તેનો લાંબો ચોટલો છે ચાલો લખો આગળનું વાક્ય તેનો લાંબો ચોટલો છે તેનો લાંબો ચોટલો છે તો લાંબો એ શું છે વિશેષણ ચોટલો એ શું છે વિશેષ્ય લખી લો લાંબો એ વિશેષણ તેનો લાંબો ચોટલો છે બરાબર લોકો આગળ છ બના વિદ્યાર્થીઓ છ બના વિદ્યાર્થીઓ હોશિયાર છે જો અહીંયા આગળ જ વિશેષણ નથી પાછળ આપેલું છે છ બના વિદ્યાર્થીઓ હોશિયાર છે તો હોશિયાર એ શું છે વિશેષણ વિદ્યાર્થીઓ કેવા છે હોશિયાર અને વિદ્યાર્થીઓ એ વિશેષ્ય છ બના વિદ્યાર્થીઓ હોશિયાર છે તો હોશિયાર એ વિશેષણ અને વિદ્યાર્થીઓ એ શું છે વિશેષ્ય ચાલો ખેતરમાં આગળ લખો ખેતરમાં કાળી ગાય ચરે છે ખેતરમાં એમાં ને એમાં લખવાનું છે ખેતરમાં કાળી ગાય ચરે છે કાળી એ શું છે વિશેષણ અને ગાય એ વિશેષ્ય આગળ લખો આગળનું વાક્ય લખો સુંદર અક્ષરો સુંદર અક્ષરો હાથનું ઘરેણું છે સુંદર અક્ષરો હાથનું ઘરેણું છે જુઓ હવે વિશેષ્ય અને વિશેષણ બે બે પણ હોઈ શકે જુઓ સુંદર અક્ષરો હાથનું ઘરેણું છે અહીંયા અક્ષરો આ સુંદર એ શું છે વિશેષ બરોબર અક્ષરો કેવા છે સુંદર સમજાય છે એ વિશેષણ બરોબર હાથનું અક્ષરો એ શું છે વિશેષ્ય અને હાથનું એ પણ શું છે વિશેષ્ય સમજાય છે અહીંયા ઘરેણું છે પણ શેનું છે હાથનું તો આ હાથનું એ શું થશે વિશેષ્ય વિશેષ્ય કે વિશેષણ અને ઘરેણું એ શું થશે સમજાય છે આ રીતે એક થી બે વિશેષણ અને વિશેષ્ય હોઈ શકે સમજાય છે એટલે ત્યાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી બાકી એવું પણ હોય કે એકથી વધારે વિશેષણ અને વિશેષ્ય હોય તો એ તમને શોધતા આવડવું જોઈએ મોટી પેન્સિલ જાડો છોકરો પાતળો છોકરો આમાં આવામાં તો તમને સમજ પડી જાય પણ આ રીતે એકથી વધારે વિશેષણ અને વિશેષ્ય શોધતા આવડવું જોઈએ રામજીભાઈ દયાળુ માણસ છે તો
દયાળુ એ શું છે? વિશેષણ. બરોબર. માણસ એ વિશેષ્ય, રામજીભાઈ એ પણ વિશેષ્ય થાય. બરોબર. આ ઊંડી નદી છે, ઊંડી છે, નદી છે પણ કેવી છે? ઊંડી. ઊંડી એ શું કહેવાય? વિશેષણ. અને નદી એ વિશેષ્ય. સમજાય છે? એ રીતે અનાથ બાળા, અનાથ છે એ શું છે? વિશેષણ. અને બાળા એ વિશેષ્ય. હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વાક્ય આપવામાં આવે તો એકથી વધારે વિશેષણ અને વિશેષ્ય હોય તો તમને સમજ પડવી જોઈએ. હવે તમારે શું વિચારો તમારી પાઠ્યપુસ્તકમાં નહીં પણ આજુબાજુ તમે શાળામાં આવો કે આજુબાજુ પણ ગમે ત્યાં તમે શું વિચારો લખેલા જોયા હશે, એમાં તમારે વિશેષણ અને વિશેષ્ય શોધવાનો પ્રયત્ન કરવાનો. સ્વાધ્યાય સમજૂતી તમારે CWની નોટમાં લખી લેવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. હરિ ઓમ વિદ્યાર્થી મિત્રો.